નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં, જ્યાં દરરોજ એક નવા વિષયની ચર્ચા કરીએ છીએ, ઐતિહાસિક દિવસોની પણ વાત કરીએ છીએ અને સાથે જ મહત્વના દિવસોને સેલિબ્રેટ પણ કરીએ છીએ. તો આજે ડે સ્પેશિયલમાં ખાસ કરીને આજના ખાસ દિવસની વાત કરવાની છે, એટલે કે આજે 12 દિવસ છે. તો 12 દિવસની ઉજવણી ગુજરાત ન્યૂઝ કંઈક અલગ જ રીતે કરી રહ્યું છે. દર વર્ષે આ જ રીતે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે, તો ફરી એક વખત આજના દિવસે બાળકોને પ્રોત્સાહન આપીશું આજે ડે સ્પેશિયલમાં. ખાસ કરીને નાનપણથી બાળકોમાં જે એક અલગ વાતો જોવા મળતી હોય છે, તેને કઈ રીતે પ્રોત્સાહન આપીને આગળ વધારવામાં આવે તે વાત વિશે આપણે જણાવીશું. આજે પણ આજના સમયમાં પણ ઘણા બધા એવા બાળકો હોય છે કે જેમને આગળ જઈને શું કરવું છે, ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું છે, તે ક્યાંક એમનામાં નાનપણથી જ જોવા મળતું હોય છે. તો અહીંયા એવા જ 2 બાળ મહેમાન આપણી સાથે છે કે જે લોકો હાલમાં જ અત્યારે જે વિશે તમને લગાવ છે, જેની માટે તમને પ્રેમ છે, એમાં ઘણી બધી સિદ્ધિઓ તમને હાંસલ કરી છે ને, તેના વિશે જ આપણે જાણીશું, તેમની સફળતા વિશે આજે આપણે જાણીશું. જેની માટે મારી સાથે હાલમાં અત્યારે જોડાઈ ગયા છે સંસ્કૃત પ્રેમી અનંત કૃષ્ણ શાસ્ત્રી અને તેમની સાથે છે ડ્રમર બોય દેવર્સ. આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો. તો સૌથી પહેલા વાત કરીએ અનંતની, તો અનંતને જે પ્રમાણે મેં કહ્યું કે સંસ્કૃત પ્રેમી છે અનંત, તો અનંતે સંસ્કૃત પ્રત્યે એટલો બધો લગાવ છે, એટલો બધો પ્રેમ છે કે ક્યાંક આજે તેઓ સંસ્કૃતમાં વાતો પણ કરી શકે છે. અને હાલમાં અત્યારે આપણે કહી શકીએ છીએ તેઓ ખૂબ જ નાના પણ છે, છતાં પણ તેમણે ઘણી બધી સિદ્ધિઓ આમાં હાંસલ કરી લીધી છે. તો અનંત, શું કહેશો આપ તમારા આ સંસ્કૃત પ્રેમ માટે? અને સૌથી પહેલાં તો એ જાણવા માંગીશ કે આ લગાવની, આ પ્રેમની શરૂઆત ક્યારથી થઈ છે? સર્વને જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ હું એકચ્યુઅલી રિલિજિયસ બેકગ્રાઉન્ડથી આવું છું ફર્સ્ટ ઓફ ઓલ, અને મારી જનરેશનથી જ મારા ગ્રેટ ગ્રેન્ડફાધર એ પોતે કથાકાર હતા અને એ પરંપરા ચાલતી જ આવી છે, અને એ પરંપરા જાળવી તો રાખવી જ હતી, અને મને એમાં વધારે રસ પડતો હતો નાનપણથી જ, એટલે મેં આમાં પ્રવેશ કર્યો સંસ્કૃતના અભ્યાસમાં અને એનું અત્યારે સ્ટડી કરું છું. અને એનું સંસ્કૃતનું મુખ્ય તો જે રિચ કલ્ચર જે છે, જે અલૌકિકતા એમાં જે મળે છે આપણને, કે ભાષાની, કે જેનાથી આપણું માઇન્ડનું ડેવલપમેન્ટ થાય છે, બ્રેનની કેપેસિટી વધતી હોય છે, એમાંથી જે હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો ભગવદ્ ગીતા છે, એમાંથી મેનેજમેન્ટના સૂત્રો પણ આપણે કાઢી શકીએ છીએ. સો એ વસ્તુ મને વધારે અટ્રેક્ટ કરી ગઈ. અને કેટલા સમયથી, ક્યારથી તમને એવું લાગ્યું કે ક્યારથી આ આપને આ જે અટ્રેક્ટ કરવાની વાત છે, કેટલા સમયથી આપને લાગ્યું? હું જ્યારે 10th માં હતો ત્યારે પછી મેજર ડિસિઝન લેવાનું હતું, ત્યારબાદ મને થયું કે આમાં આટલું સરસ હેરિટેજ ભરેલી છે અને ડિસિઝન લેવાનું હતું, એટલે પછી મેં 2 વર્ષ પહેલા 10th પછી 11th માં પ્રવેશવાનું હતું ત્યારે મેં લઈ લીધું હતું. ઓકે, હવે દેવર્ષ આપની પાસેથી જાણવા માંગીશ કે આપની ખાસ કરીને વાત કરવા માંગીશ તો અત્યારે આ જ સમયમાં ઇન્ટ્રોડક્શન આપું તો ક્યાંક ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છો તમે, તો શું કહેશો આપને આ જે એક લગાવ છે, આ જે એક પ્રેમ છે ડ્રમ પ્રત્યેનો, બીજા બધા આપને જણાવી દો દર્શક મિત્રો કે માત્ર ડ્રમ નહીં પરંતુ એના સિવાયના પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પ્રત્યે તમને લગાવ છે, પ્રેમ છે, તો ખાસ કરીને તમને આ શરૂઆત ક્યારથી થઈ, ક્યારથી આ વગાડો છો તમે, ને ક્યારથી આ એક જે કહેવાય ને કે એક પ્રેમનો સંબંધ બંધાઈ ગયો છે ડ્રમ સાથે, આની શરૂઆત ક્યારથી થઈ? હું 2 વર્ષનો હતો અને મારા ફાધરે મને બેબી ડ્રમ લાવી આપ્યું, એમાં પછી મેં ઘણી પ્રેક્ટિસ કરી ડેઝના, એટલે એ ટાઈમમાં તો હું એટલી 2 યર્સની એજમાં તો એટલી બધી પ્રેક્ટિસ નથી થતી, તો અત્યારે તો 5-6 અવર્સ જેટલું થાય છે રોજનું. અને મેં પછી આગળ રિસર્ચ કર્યું કે આમાં કેવી રીતે ફ્યુચર બને, તમે આગળ શું કરી શકો ડ્રમ્સમાં, તમે તમારું ફ્યુચર કેવી રીતે બનાવી શકો, તો એવી રીતે પછી. કોઈ એવું તમને ના કહ્યું કે ના ડ્રમ વગાડીને આગળ શું કરી લેવું છે, આમાં કઈ રીતે ફ્યુચર બનાવીશ, એવું કંઈક એવી ઘણી બધી વાતો વહેતી થતી હશે, અને પછી આપણે કઈ રીતે રિસર્ચ કર્યું, કઈ રીતે પ્લાનિંગ કરી? પહેલેથી શોખ હતો, પછી હમણાં રિસેન્ટલી 3 યર્સની પહેલાં મેં ટ્રિનિટીની ગ્રેડની એક્ઝામ આપવાનું શરૂ કર્યું, એમાં મારો 7th ગ્રેડ ફિનિશ થઈ ગયા છે અને લાસ્ટ ગ્રેડ છે અત્યારે મારો 8th ગ્રેડ છે. એના પછી મારો વિચાર છે કે હું માસ્ટર્સ કમ્પ્લીટ કરું ડ્રમ્સમાં. ઓકે,
તો અનંત, હવે અહીંયા ખાસ કરીને જો સંસ્કૃતની વાત કરવામાં આવે તો જે પ્રમાણે મેં એમને કહ્યું ને કે ક્યાંક ઘણા બધા લોકો એવું પણ કહ્યું હશે કે ડ્રમ વગાડીને આગળ કઈ રીતના આગળ વધી શકાય છે, તેવી જ રીતના જો સંસ્કૃત પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવે તો જ્યારે એક સબ્જેક્ટ હશે, એક નોર્મલ સબ્જેક્ટ રીતે સંસ્કૃતને આપી લીધું હશે, તો ત્યારથી જ આપણે કહી શકીએ છીએ કે એ સબ્જેક્ટ્સમાં માર્ક્સ વધારે આવવા, એમાં ઇન્ટરેસ્ટ ક્યાંક વધારે લાગવું, એવું કંઈક પહેલાંથી આપણે થતું હતું? હા, ઇન્ટરેસ્ટ તો હતો જ. ઇન્ટરેસ્ટ તો જ્યારથી મ્યુઝિક સાંભળ્યું છે, પછી એમાં કેવી રીતે નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા છે ને, એવી રીતે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આવડે છે. ઢોલક છે, પછી તબલા, કોંગો, બોંગો, ઝેમ્બે છે, આ જે મારા હાથમાં છે અત્યારે ઝેમ્બે છે, પછી ઘણા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સ્ટ્રિંગ્સ છે, પછી ગિટાર ને એ બધું. જી, તો અનંત કૃષ્ણ, આપ શું કહેવા માંગશો બાબતો પર? સંસ્કૃતની જો વાત કરવામાં આવે તો ક્યાંક કહી શકાય છે કે એ સબ્જેક્ટમાં પહેલાંથી જ ક્યાંક વધારે માર્ક્સ આવવા એવા કંઈક સિમ્પટમ્સ પહેલાંથી જોવા મળતા હતા, એટલા માટે જ આપ પછી આમાં ક્યાંક આગળ વધ્યા છો? એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એવું હોય છે કે માર્ક્સ લાવવા એ કારણ તો ઘરમાંથી જ પહેલા પેરેન્ટ્સે, આઈ એમ સોરી ટુ સે, પણ પેરેન્ટ્સે જ પ્રોત્સાહન આપવું જોઈએ એને. સાયન્સ, જેમ આપણે સાયન્સને સિગ્નિફિકન્સ આપીએ, મેથ્સને સિગ્નિફિકન્સ આપીએ, એમ સંસ્કૃતને પણ એટલું જ સિગ્નિફિકન્સ આપવું જોઈએ. બીકોઝ ઇફ વી સી તો સાયન્સ, મેથ્સ, એસએસ એ બધા સંસ્કૃતમાંથી આવ્યા છે, તો એવું એને સેપરેટ ના રાખવું જોઈએ. અને એમાં પણ આજના સમયમાં આપ માનો છો કે આ ક્યાંક આ પ્રકારની માનસિકતા લોકોમાં ઓછી જોવા મળે છે? સંસ્કૃત ભણવાની, જી, સંસ્કૃતના પ્રેમની વાત કરીએ, જે સંસ્કૃતની વાત આપ કરો છો કે લોકો જે એટલા કંઈક કહેવાય ને કે બીજા બધા સબ્જેક્ટ્સને જેટલી બધી પ્રાયોરિટી આપવામાં આવે છે, એટલી પ્રાયોરિટી ક્યાંક સંસ્કૃતને ઓછી આપવામાં આવે છે? હા, એવું જોવા તો મળે જ છે જરૂરથી, પરંતુ એના ઘણા બધા કારણો છે. એક તો લોકો વધારે પ્રેક્ટિકલ થઈ ગયા છે, પરંતુ લોકોને એ પણ જણાવી દઉં કે સંસ્કૃત છે એ પણ બહુ એ પ્રેક્ટિકલ કરતાં પણ વધારે પ્રેક્ટિકલ છે, જે માણસને બહુ આગળ લઈ જાય. ખાલી ફરક એટલો છે કે એમાં નિયમો થોડા લાગુ પડે છે, ધેટ ઇઝ વાય લોકોને વધારે પડતું એમાં ટફ પડે છે કરવું. અધરવાઇઝ ઇટ્સ નાઇસ. અને આમ જોવા જઈએ તો આપણે બહારનું કલ્ચર આપણે જોઈએ, એમ્સ્ટરડેમ છે, લંડન છે, કેમ્બ્રિજ છે, બધી યુનિવર્સિટીઝ છે, ત્યાં પણ સંસ્કૃતનો એટલો જ ઇમ્પોર્ટન્સ હોય છે. ઇનફેક્ટ લોકોને આપણે જોઈએ, આપણે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, લોકો તો બહારથી બ્રિટિશરો, અમેરિકન્સ એ બધા અહીંયા સંસ્કૃત ભણવા આવે છે, તો આપણને કેમ ના થાય કે આપણે આપણું કલ્ચર સાચવીએ? કમ્પેરિઝનની વાત નથી, પરંતુ આપણને પોતાને રિયલાઇઝેશનની વાત છે. પણ આપ એ માનો છો કે ક્યાંક સંસ્કૃત ભાષા જે છે, જે પહેલાથી ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિની સાથે જોડાયેલી ભાષા આપણે કહી શકીએ છીએ, થોડી ટફ તો પડે છે લોકોને આજને. જો એક સબ્જેક્ટ પણ કદાચ સંસ્કૃત આવે તો લોકોના કદાચ ઓછા માર્ક્સમાં જોવા મળતા હોય છે, લોકોને ટફ લાગે છે. એનું કારણ છે, એક તો આપણું અત્યારે એજ્યુકેશન બોર્ડ જે છે એ આખું ઇંગ્લિશ બોર્ડ છે, એટલે જે ઇન્ડિપેન્ડન્સ વખતથી જ આવ્યું છે એને જ ઇમ્પોર્ટન્સ વધારે આપવામાં આવ્યું છે, જેના લીધે લોકોના ઇન્ટરેસ્ટ એની તરફ વળી ગયા છે, સંસ્કૃતના તરફ નથી વળ્યા. હવે જો ગુરુકુલ પરંપરા આવી જાય વધારે વધારે, તો લોકોને એનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે અને લોકો પછી આ સંસ્કૃત ભણવાનું ચાલુ કરે, એક મુખ્ય કારણ છે. જી જી, દેવર્ષ, હવે અહીંયા આપ અત્યારથી જે ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છો, તો એ તરફ આપ કઈ રીતના વળ્યા, કઈ રીતે આપને પ્રોત્સાહન મળ્યું છે? કઈ જે પ્રમાણે આપે જણાવ્યું કે આ 2 વર્ષના હતા ત્યારથી વગાડ્યું, એટલે કદાચ 2 વર્ષનું કોઈ બાળક હોય ને એ કંઈક ડ્રમ વગાડે તો એટલું બધું લોકો એને સિરિયસ ન પણ લે કે આ એક નાનો છે, હજી વગાડતો હશે, પણ ધીરે ધીરે કઈ રીતના આગળ વધ્યા, કઈ રીતના પ્રોત્સાહન મળ્યું, કઈ રીતના દુબઈમાં જે ફંક્શન હતું એમાં આપને વર્ડ મળ્યો, કઈ રીતના આપ ત્યાં સુધી પહોંચ્યા? અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ કરીને એક કોર્પોરેશન ટાઈપ છે, એમાં આખા ઇન્ડિયામાંથી જે બી આવા બાળકો કે કોઈ પણ એજના જેની જોડે આવી રીતે ટેલેન્ટ હોય છે કે જી વાદ્ય આવડે છે ઘણા બધા, કે કોઈ ડાન્સ આવડે છે એમને, તો એવી રીતે આ કોમ્પિટિશન છે. એ કોમ્પિટિશન પુણેમાં થાય છે ફર્સ્ટ પાર્ટ, પછી એ ફર્સ્ટ પાર્ટ જ્યારે તમે ક્લિયર કરો અને પછી ત્યારબાદ એ દુબઈ લઈ જાય છે, કે એવી રીતે તમે ત્યાં પણ એક કોમ્પિટિશન છે આવી રીતે, તો તમે પાર્ટિસિપેટ કરશો એમ પૂછશે. તો એમાં 2013માં હું ગયો હતો દુબઈ, ત્યાં ગોલ્ડ મેડલ મળ્યું હતું, ઘણી બધી પ્રેક્ટિસ કરી હતી એ ટાઈમમાં. 2013 કેટલો સમય આપ આપો છો અહીંયા પ્રેક્ટિસ માટે? ખાસ સમજેલે બહુ આગળ વિચાર્યું હોય તો નાનપણથી શરૂઆત કરી હશે, ત્યારબાદથી લઈને અત્યાર સુધીના સમયમાં કેવી રીતના આગળ વધતા રહ્યા, કેટલો કેટલો સમય આપતા રહ્યા, કેટલી વખત આખા સમય દરમિયાન કેટલો સમય આપો છો ડ્રમને?
ડ્રમને મેક્સિમમ સમય મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડ્રમને વધારે મળે છે. ડ્રમમાં હું દિવસમાં 5 to 6 અવર્સ રોજની પ્રેક્ટિસ કરું છું. અને તમે મને યુટ્યુબ પર પણ સર્ચ કરી શકો છો, ડ્રમર દેવર્ષ કરીને મારી ચેનલ છે, દેવર્ષ સુશીમ વર્મા, તમે સર્ચ કરી શકો છો. હવે આનંદ કૃષ્ણ, આપની પાસેથી પણ જાણવા માંગીશ, કારણ કે આગળ આપને પણ અહીંયા સંસ્કૃતની સાથે જ આગળ વધવું હશે. એ કહેવાય ને કે આખા સમય દરમિયાન આપણને જેના વિશે વધારે લગાવ હોય, જ્યારે વધારે પ્રેમ અને આપણે ઘણો બધો સમય આપતા હોઈએ છીએ, તો આપણે ક્યાંક સંસ્કૃત ભાષા માટે કેટલો સમય અલગથી કાઢો છો અને શું કરો છો? સંસ્કૃત ભાષા માટે મારે તો સ્ટડી આનું જ કરવાનું હોય છે, ગુરુકુલ પરંપરામાં ભણું છું, એટલે એના હું દિવસમાં 3 કલાક સ્કૂલનું જે હોય એ સ્ટડી કરું છું, રિવિઝન, અને બીજા 3 કલાક અલગથી બધા જે ટીકાઓ હોય જે અલગ અલગ શાસ્ત્રોની કે એનું અધ્યયન કરું છું. અને સંસ્કૃત ભાષામાં મારો મુખ્ય વિષય વ્યાકરણ છે, એના વગર એટલે એનું પણ હું શબ્દરૂપોનું, બધા વાક્યોનું, ધાતુરૂપોનું એનું પણ અધ્યયન કરતો રહ્યો છું વારંવાર. ઓકે, તો ખાસ કરીને જ્યારે આપણે સંસ્કૃત પ્રત્યે પ્રેમ હોય ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ વિશેનો કંઈ આપને ખ્યાલ હશે, કે પછી શાસ્ત્રો વિશે આપને શું ખ્યાલ આવે છે? કારણ કે કોઈ બી વ્યક્તિ જ્યારે સંસ્કૃત સાથે જોડાય ત્યારે ઓટોમેટિકલી આપણે કહી શકીએ છીએ સંસ્કૃતિ સાથે જોડાય છે, શાસ્ત્રો સાથે પણ જોડાય છે, એના વિશે અત્યારથી શું શું જાણો છો? શાસ્ત્રો વિશે તો હું અત્યારે મને ભગવદ્ ગીતાનો અભ્યાસ છે. ઓકે, શ્રીમદ ભાગવત મહાપુરાણ, જે કૃષ્ણ ભગવાન માટે જે ગવાયેલું પુરાણ છે એનો અભ્યાસ છે. ન્યાયશાસ્ત્ર છે, પછી વ્યાકરણ શાસ્ત્ર, લઘુ સિદ્ધાંત, કૌમુદી એનો મને અભ્યાસ છે, અને બીજા વિવિધ અલગ અલગ પ્રકારના શાસ્ત્રોનો મને અભ્યાસ છે. ઓકે, હવે દેવર્ષ, આપ જ્યારે ત્યાં ગયા છો, ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છો, ત્યારે આપને લાગ્યું છે કે ક્યાંક આમાં ખાસ કરીને આગળ જો પ્રોફેશનની વાત કરવામાં આવે તો આગળ કઈ રીતે આપ આગળ વધશો, ફ્યુચરમાં શું વિચારેલું છે આની માટે? ફ્યુચરમાં નવી નવી રિધમ્સ પ્રોડ્યુસ કરવી છે, અને લાઈવ અત્યારથી કંઈક કરો છો, નવી રિધમ પ્રોડ્યુસ કરો છો તમે હાલમાં? હા છે, ખાસ બધા મારા સોલોસ છે, ઘણા બધા સોલોસ વગાડું છું. ઓકે, અને ઘણી બધી વાર નવા નવા સોલોસ પ્રોડ્યુસ બી કરું છું, અને રિધમ્સ બનાવવાનું. ઓકે, તો દેવર્ષ, અત્યારે અમે કંઈક સાંભળી શકીશું કે જે લોકોએ સાંભળેલું હોય એવું કંઈક અત્યારે આપણે સાંભળી શકીએ છીએ? અમે તમે જે નવું કરો છો તો પછી જોઈશું, પરંતુ હાલમાં અત્યારે કંઈક કઈ રીતના આપ આ વગાડો છો, કઈ રીતના અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છો એની માટે કંઈક સાંભળીશું? હા, આ ઝેમ્બે છે. ઓકે, તો આના પર હું તમને મારો સોલો બતાવું. જી, ચોક્કસથી. વેરી નાઇસ. અને અહીંયા લોંગ ટાઈમની વાત કરે તો કેટલા સમય સુધી આપ વગાડી શકો છો? હું 7-10 અવર્સ સુધી વગાડી શકું. ઓહ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. 23 ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડી શકું છું. વાવ, ધેટ્સ વેરી ગુડ. અને અત્યારથી જો આ રીતે તમે આગળ વધી રહ્યા છો તો કદાચ કહી શકીએ છીએ ફ્યુચરમાં ઘણું બધું કરી શકો છો. હવે આનંદ કૃષ્ણ, આપની પાસેથી હું સંસ્કૃત ભાષામાં કંઈક કોઈ શ્લોક કે જે કદાચ લોકોને પણ એવું લાગે કે જે ભાષાને આપણે આજે ભૂલી રહ્યા છે, ઘણા એવા પણ લોકો છે ને જે કહી શકાય છે કે અત્યારથી એને કેટલો પ્રેમ કરે છે, એની માટે કેટલો ઉત્સાહ એ લોકોમાં જોવા મળે છે, શું આપ લોકોને સમજાવશો? ચાણક્ય નીતિનો એક શ્લોક છે, લાલયત પંચવર્ષાણી, લાલયત પંચવર્ષાણી, દશ વર્ષાણી તાડયેત, પ્રાપ્તે ચ એકાદશ વર્ષે પિત્રમૂત્રવદ આચરેત. આજે બાળ દિવસ ખાસ છે, એટલે બાળકો સાથે કઈ ઉંમરે કેવો વ્યવહાર કરવો એ વિશે સમજાવ્યું છે. લાલયત પંચવર્ષાણી, કે જે 5 વર્ષ સુધીનો હોય ત્યારે એની સાથે ખૂબ પ્રેમ કરવો, એને ખૂબ પ્રેમ આપો. 10 વર્ષનો થાય ત્યારે એને જો વઢવું પડે અને સારા સંસ્કાર સંસ્કારોનું સિંચન કરવું પડે તો 10 વર્ષ સુધીમાં એને કરવા જોઈએ, જે જરૂરી હોય છે. અને એકાદશ એટલે 11 વર્ષનો થાય ત્યારબાદ એની સાથે
પુત્ર હોય એની સાથે મિત્રની જેમ આપણે આચરણ કરવું જોઈએ. ઓકે, તો બાળ દિવસ માટે આ ખાસ શ્લોક આપણને આનંદ કૃષ્ણએ સંભળાવ્યો છે. આનંદ કૃષ્ણ, આ વર્ષે જે શિકાગોમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ તમે અટેન્ડ કરી છે, એમાં જ્યારે આપ ગયા છો તો ત્યાંનો એક્સપિરિયન્સ પણ આપણી પાસેથી જાણવા માંગીશ કે કેવો હતો એ અનુભવ, અને સાથે જ એવા બીજા કયા અન્ય લોકો હતા કે જે લોકો પણ આપની જેમ જ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપે છે એની માટે એ લોકોમાં પણ ક્યાંક પ્રેમ જોવા મળે છે. સર્વપ્રથમ તો અનુભવ બહુ જ સરસ હતો. એક આશ્ચર્યતા એ થઈ કે આટલો સરસ સંસ્કૃતને લગતો પ્રોગ્રામ આટલા ઇન્ટરનેશનલ લેવલ પર, અને એ પણ શિકાગોમાં થયો, એ બહુ આશ્ચર્યની વાત હતી. અને ત્યાંનો અનુભવ એકદમ સરસ હતો. ત્યાં ખૂબ અલગ અલગ લોકો સાથે જાણવા કરવા મળ્યું, અને મુખ્ય મને વસ્તુ જે બહુ જ ગમી એ હતી કે યુએસએમાં રહેતા યુથ, યુકેમાં રહેતા યુથ, જે લોકોએ કોલેજ કમ્પ્લીટ કરેલી હોય એ લોકો પોતપોતાના એનજીઓઝ ઓપન કરે છે. ઓકે, જેમાં એ લોકો એનજીઓઝ દ્વારા આપણા નોર્મલ બેઝિક જે સંસ્કૃત હોય એના શ્લોકો હોય એ લોકો દર વીકેન્ડમાં અલગ અલગ જગ્યા હોય એ લોકો ત્યાં અબ્રોડ સિચ્યુએટેડ જે બધા ટેમ્પલ્સ હોય ત્યાં શીખવાડતા હોય છે. બેઝિક એ લોકોને જ્ઞાન મળે કે આ શ્લોકનો અર્થ શું, આપણે કેમ કરવું જોઈએ, શું કામ, એનું એ લોકો પોતે એનજીઓઝ ઓપન કરીને શીખવાડે છે. એ બહુ મને વસ્તુ ગમી જે અહીંયા નથી થતું. અહીંયા લોકો સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફ વધે છે, મને વાંધો નથી, પરંતુ આપણા કલ્ચરનું લોકોએ પણ સાચવવું જોઈએ. બંને વચ્ચે ક્યાંક તાળમેળ બેસાડીને આગળ વધવું જોઈએ એવું આપને લાગે છે. જી દેવર્ષ, હવે આપને જે પ્રમાણે કંઈક સંભળાવ્યું હાલમાં અત્યારે, હવે એવી જ રીતના હું કોઈ 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 પણ એક સોંગ સાંભળી શકું છું હાલમાં ત્યારે આપની આ ધૂન પર, આ ડ્રમ જે અત્યારે આપણે લઈને આવ્યા છો ખાસ કરીને, તો કંઈક સાંભળી શકું છું અત્યારે આ જામવે પર? બીજું કોઈ પણ સોંગ કદાચ કહી શકીએ કે હાલમાં અત્યારે નવરાત્રી ગઈ છે તો છોગાળા તારા જે સોંગ લોકોને ખૂબ પસંદ કરે છે, તો એ વગાડી શકશો આપ અત્યારે? હા, વગાડી શકશો, વાંધો નથી. સિંગિંગ છે નહીં તો ખાલી? જી ચોક્કસ, વાંધો નહીં. ખૂબ સરસ, અને અહીંયા કહી શકીએ છીએ કે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે એક સેકન્ડમાં જો હું કોઈ સોંગ કહું તો તરત જ દેવર્ષ વગાડી જાય. દેવર્ષ, બીજા પણ એવું કંઈક ઓન ધ સ્પોટ કહી શકાય છે કે જે કોઈ ધૂન આપને કહેવામાં આવે આપ વગાડી શકો છો એવું માની શકાય છે? હા. તો બીજા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની જો વાત કરવામાં આવે તો એવું કંઈક છે કે કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આવડે એટલે કદાચ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રત્યેનો લગાવ વધી જાય છે, કારણ કે આપ આના સિવાયના પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો, તો એવું કંઈક કહી શકીએ છીએ આપણે દેવર્ષ? હા, આ છે, આ મેલોડિકા છે. ઓકે, અહીંયાથી બ્લો કરવાનું. બ્લો કરે નહીં વાગે, બ્લો કરશો તો જ વાગશે આ. ઓકે, તો અત્યારે રિસેન્ટમાં ધડકના ટાઇટલ ટ્રેક આવ્યા છે. ઓકે, તો અમે અત્યારે સાંભળી શકીશું. હા. એના સિવાયના પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પર દેવર્ષનો હાથ કેટલો સરસ રીતે બેસેલો છે, તો આગળ ફ્યુચરમાં કહી શકાય છે કે જો અત્યારથી જ આવી બધી પ્રવૃત્તિઓ કરતા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે તો એ લોકો ભવિષ્યમાં જઈને ખૂબ આગળ વધી શકે છે. હવે આનંદ કૃષ્ણજી, આપની પાસેથી હું જે અંબાષ્ટક શ્લોક છે એ અત્યારે સાંભળી શકે છે, કદાચ અન્ય લોકોને એ યાદ કરવું અને સમજવું ખૂબ જ અઘરું પડતું હશે, પણ આપની પાસેથી સાંભળવા માંગીશ. જરૂરથી. ન્યંકા કરે વપુષિકંકાદિરક્તપુષિકંદાદિપક્ષી વિષયે ત્વં કામનામયસિ કિં કારણં હૃદય પંકારિ મેહિ ગિરિજાં
શંકા શિલા નિશિત ટંકાય માન પદ સંકાશ માન સુમનો. જી જી જી, ખૂબ સરસ. અહીંયા કહી શકાય છે કે આપણે તો કદાચ આને સમજી પણ નહીં શક્યા હોય, પરંતુ આમને જે સંસ્કૃત માટેનો લગાવ છે કે જેને લઈને તેઓ આગળ વધી રહ્યા છે, એ હાલમાં અત્યારે કોઈ પણ શ્લોક જો આપણે કહીએ તો અત્યારે આપણને સંભળાવી શકે છે. અનંત કૃષ્ણ, હવે અહીંયા જ્યારે સંસ્કૃત વિશે આટલું બધું આપ જાણતા હો, ત્યારે જે પ્રમાણે મેં કહ્યું કે આપ વાતો પણ કરી શકો છો, તો અમે કંઈક અહીંયા સાંભળી શકીશું? કંઈક જો આપણે બોલવું હોય તો આપ શું બોલશો અત્યારે? પછી મને ટ્રાન્સલેટ કરીને પણ આપને બતાવવું પડશે કે તમે શું બોલ્યા, તો શું સાંભળી શકીશું અમે? જો વાતો કરવી હોય તો તમે શું કહી શકો છો? સર્વપ્રથમ તો અહમ અતિ આનંદમ અનુભવામિ. अद्य बालदिवसः अस्ति इति कारणात् अहम् अतिप्रसन्नोऽस्मि. प्रसन्नोऽस्मि किम्? किन्तु अहम् अत्र तिष्ठामि. अत्र कुत्र? जीटीपीएल न्यूज नगरे, समाचार नगरे अहम् अत्र तिष्ठामि. सर्वे आवां हुन कलायाः प्रस्तौष्यामि इति कारणात् अहम् अतिप्रसन्नोऽस्मि. ઓ, હવે મને એ પણ સમજાઈ દેશો પ્લીઝ કે તમે શું બોલ્યા છો અત્યારે? ફર્સ્ટ ઓફ ઓલ તો આજે હું બહુ જ ખુશ છું કે બાલ દિવસ છે એ નિમિત્તે મને અહીંયા આવવા મળ્યું, કારણ કે આવું બહુ ઓછું થતું હોય છે. અને બીજું કે અમારો જે ટેલેન્ટ છે, અમારી જે ખૂબીઓ છે, એ અમને બતાવવા મળી. ઓકે, એટલે તમે બધું સંસ્કૃતમાં બોલ્યા છો હાલમાં. ત્યારે હવે છે ને, જ્યારે આપણી પાસે અમારી સાથે આ બંને જોડાયા છે, ત્યારે હું આ બંનેની સાથે કંઈક સાંભળવા માંગીશ. લાઈક એક એવું સોંગ કે જે તમે સંસ્કૃતમાં અમને સંભળાવી દો અને પછી એ વગાડશે, તો જે એક સોંગ છે તું મિલે, કદાચ બધાએ સાંભળ્યું જ હશે. હવે એ સંસ્કૃતમાં આપણે સાંભળીશું અને અનંત કૃષ્ણ આપણને સંસ્કૃતમાં સંભળાવશે અને દેવર્ષ વગાડશે. તો લેટ્સ સ્ટાર્ટ પ્લીઝ. હે સખે સરલામ, પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. હે સખે સરલામ, પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. યસ્તે ચારુ વૃંગ કવિ વૃંદ ભંગિમનિ નૃત્યમાન વલ્લી. યસ્તે ચારુ વૃંગ કવિ વૃંદ ભંગિમનિ નૃત્યમાન વલ્લી. લોકાનામ યા મુદા પ્રેમ વિસ્તારિકા પ્રભુયન. હે સખે સરલામ, પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. હે સખે સરલામ, પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. વાવ વાવ વાવ, ધેટ્સ ગ્રેટ. અહીંયા આપણે કહી શકીએ છીએ કે બંને ખૂબ સરસ રીતે તરત જ, એટલે આ તો કહી શકાય છે કે હાલમાં જ અત્યારે બંને એકબીજાની સાથે તાલમેલ પણ બેસાડી લીધું. એ જ સોંગ કે જે એમને સંસ્કૃતમાં ગઈને પણ બતાવ્યું અને સાથે જ તેમણે આ વગાડીને પણ બતાવ્યું છે, એટલે કહી શકાય છે કે બંનેમાં અહીંયા કેવો ટેલેન્ટ જોવા મળે છે ઓન ધ સ્પોટ. પણ જો એમને જેના પ્રત્યે લગાવ છે, જેના પ્રત્યે પ્રેમ છે, એ વિશે કંઈક કહેવામાં આવે તો ઓન ધ સ્પોટ એ લોકોનું ટેલેન્ટ અહીંયા જોવા મળી શકે છે. હવે અનંત કૃષ્ણ, તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે? કારણ કે સંસ્કૃત ભાષાની વાત છે, ખાસ કરીને હાલમાં જ તમે શિકાગો પણ જઈને આવ્યા છો, ખૂબ સરસ વાત છે કે ખૂબ આગળ વધ્યા છો, પણ હજી પણ આગળ શું વિચારેલું છે, કઈ રીતે આગળ વધશો, શું ફ્યુચર પ્લાનિંગ છે આપનું? કારણ કે દરેક વ્યક્તિને જ્યારે કોઈ પણ દિશામાં આગળ વધે, જ્યારે એને ફાઇનાન્શિયલી પ્રોફેશનલી પૂછવામાં આવે કે અમે આગળ શું કરી શકશો, શું કહેશો? મારે આગળ જઈને કથા જ કરવી છે. મારે મારી જે લેગસી છે એને આગળ લઈ જવી છે, સાચવવી છે. અને સાથે સાથે મારું મેઇન એમ એ રહે છે કે કથા મારે નોટ ઓનલી રિલિજિયસ નથી રાખવી, બટ સ્પિરિચ્યુઅલ અને પ્રેક્ટિકલ વેમાં કઈ રીતના લોકોને ઉપયોગી થાય એ મારે વધારે કહેવી છે. એટલે ફોર એક્ઝામ્પલ, આપ જો બે મિનિટ હોય તો મારે કહેવું છે કે પ્રેક્ટિકલી જોઈએ તો શું મહત્વ છે. તો હવે સમુદ્ર મંથન થયું, ત્યારબાદ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન પાસે જ કેમ આવ્યા? કારણ કે આપણે જો, કારણ કે વિષ્ણુ ભગવાન સ્પિરિચ્યુઅલી એટલા હાઈ હતા અને મટીરિયલિસ્ટિકલી હી વોઝ ડ્રેસ્ડ વેલ, ધેટ મીન્સ જો આપણે લક્ષ્મીજી રિયલ લાઈફમાં મેળવવા હોય તો આપણે બંનેનું બેલેન્સ રાખવું પડે. ધેટ વે મારે પ્રેક્ટિકલી
લોકોને સમજાવું છે કે સંસ્કૃત ઇઝ નોટ ઓનલી રિલીજિયસ, ઇટ ઇઝ પ્રેક્ટિકલ. એ વસ્તુ મારે આગળ લઈ જવી છે. જી જી જી, ખૂબ સરસ વિચારો છે આપના અને આ લોકો સુધી પહોંચે એવી આશા અપેક્ષા અમે પણ રાખીએ છીએ. દેવર્ષ, આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? શું વિચારીને રાખ્યું છે? આગળ શું કરવાનું છે? મારું ફ્યુચર પ્લાનિંગ છે કે હું લાઈવ કોન્સર્ટ્સ કરું, ડ્રમ્સમાં સોલોઝ, ને મારા ફેવરેટ ડ્રમ પ્લેયર ફિલહાલ શિવામણી છે. ઓકે, શિવામણી જેમ એમનો સેટઅપ લગાવે છે એમ મારું પણ એક એમ છે કે હું એવી રીતે સેટઅપ લગાવીને કોન્સર્ટ્સ કરું અને થોડુંક મ્યુઝિક પ્રોડક્શનમાં પણ જઉં એવી ઈચ્છા છે. જી, અને અને સાથે જ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ, હજી કંઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપને શીખવા એવા કોઈ ડ્રીમ્સ હજી પણ ખરા દિવેશ? બીજા, ગિટાર ગમે છે, થોડું ઘણું આવડે છે, પણ આગળ થોડું વધારે આવડે એવું શીખવું છે. અત્યારે સ્ટ્રિંગ્સના ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અને આ સૌથી વધારે આપને આપને આમાં આ જ લાઈનમાં આગળ વધવા માટે કોણ પ્રોત્સાહન આપે છે? કઈ રીતે આપ આગળ યુટ્યુબ જોઈને કે પછી કોઈ એવી બાબત છે, કોઈ એવા લોકો છે કે જે કદાચ આપ તેમની સાથે આગળ વધવા માંગો છો કે જે આપને પ્રોત્સાહન આપતા હોય? ના, મારા ફાધર છે. ફાધર મને ઘણું પ્રોત્સાહન આપે છે કે તમે ક્યાંય બી આખા ઇન્ડિયામાં ક્યાંય બી હોય કે કોમ્પિટિશન છે કે એવી રીતે જ્યાં બી હોય તો પરમિશન એ જ આપે છે, સામેથી કહે છે કે તારે જવું છે. જી જી જી, ખૂબ સરસ. અને આ બંનેને મળવાની મળીને અહીંયા ખૂબ જ આનંદ થયો છે. કદાચ દર્શક મિત્રોને પણ આપના વિશે જાણીને ખૂબ જ ખુશી થઈ હશે. પણ 12 દિવસ નિમિત્તે જ્યારે આપના જેવા લોકો કે જે લોકો આ જ ઉંમરમાં જે લોકોએ ઘણી સફળતાઓ મેળવી લીધી છે એવા લોકો છે, તો એ લોકો ફ્યુચરમાં જઈને તો આપણે કહી શકીએ છીએ કે જે પ્રમાણે આપણે કહેતા હોઈએ છીએ કે આવનારું ભવિષ્ય જે હોય છે આપણા દેશનું એ નાના બાળકો જ હોય છે, અને જ્યારે એ લોકોમાં આવી સિદ્ધિઓ જોવા મળે ત્યારે આપણે કહી શકીએ છીએ કે ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થયો છે. દેવર્ષ અને અનંતકૃષ્ણ આપ બંને મારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલમાં ખાસ કરીને 12 દિવસ છે, ત્યારે 12 દિવસ નિમિત્તે આપણે અહીંયા બાળકોને બોલાવ્યા અને ખાસ કરીને અનંત કૃષ્ણ અને દેવર્ષ જેવા બાળકોની આપને મુલાકાત કરાવીને આવા કુશળ બાળકોની સફળતા વિશે આપને જાણકારી આપી છે. અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.